चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों नमस्ते मजा माने बताई चलो खूब सरस अने आजे आपणे धोरण छे 2 अने विषय गुजराती तो तेमा आपणे क्यां सुधी पुग्या था बारकसडी मां पहोंच्या था हां पभमेड़ा सुधी बराबर ने हवे आपणे आगळ बारकसडी જોઈએ તો બોલવાની તો થાશે જ તમારે મારી સાથે ચાલો તો શરૂ કરીએ આપણે બોલો જોઈએ કે મને માયની મ ભભમેળા સુધી જોઈ ગયા હતા ને આપણે ભભમેળા પછી મ મરચું આવે તો કે મને માયની મ પછી શું આવે તો કે મને માનો મા મને રસબાય મી મને દીર્ઘાય મી પછી શું આવશે મને રસબા વાળું મુ મને દીર્ઘા વાળું મુ મને એક માતર મે અને મને બે માતર મઈ પછી શું આવશે તો કે મને માનો માત્ર મો મને માના બે માત્રા મઉ અને મની માથે મીંડું મમ પછી મની આગળ વિસર્ગ મહ આ રીતે પછી આવશે મરચું પછી શું આવે તો કે યતીશ તો બોલો જોઈએ ય ને યાઈની ય ય ને યાનો યા ય ને રસબાઈ ઈ ય ને દીર્ઘાય ઈ પછી ય ને રસબા વાળું યુ ય ને દીર્ઘા વાળું યુ અને ય ને એક માત્ર યે ય ને બે માત્રા યાઈ ય ને યાનો માત્ર યો ય ને યાના બે માત્રા યાઉ ય ની માથે મીંડું યમ અને ય ની આગળ વિસર્ગ યહ યતીશ પછી શું મૂળાક્ષર આવે હા ર રમકડાનો તો બોલો જોઈએ ર પછી રા પછી શું આવશે ર ને રસબાય રી અને ર ને દીર્ઘાય રી ર ને રસબા વાળું રુ ર ને દીર્ઘા વાળું રુ પછી ર ને એક માત્ર રે ર ને બે માત્રા રાય ર ને રાનો માત્ર રો ર ને રાના બે માત્રા રાવ અને ર ની માથે મીંડું રમ ર ની આગળ વિસર્ગ રહ આવી રીતના મરચું યતીશ અને ર રમકડાની આપણે લાઈન જોઈ બારકસરી વિશે જાણ્યું હવે આપણે એક બીજું લેસન જોઈએ તો તેમાં એવું લખ્યું છે કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે અહીંયા અમુક શબ્દ લખ્યા છે મેં તેના ઉપરથી આપણે વાક્ય બનાવશું તો આ તો મેં એટલા શબ્દ લખ્યા છે પણ તમને કોઈ પણ વસ્તુના શબ્દ વિશે કહીએ તો તમને વાક્ય બનાવતા ફટાફટ આવડવું જોઈએ જેમ કે અહીંયા લખ્યું છે પુસ્તક તો તમે એના ઉપરથી વાક્ય શું લખો કે મને પુસ્તક વાંચવું ખૂબ જ ગમે છે લખો જોઈએ મને પુસ્તક ટૂંકમાં અહીંયા જે પુસ્તક આપ્યું છે શબ્દ તે તમારે વાક્યની અંદર આવી જવો જોઈએ મને પુસ્તક વાંચવું ખૂબ જ ગમે મને પુસ્તક વાંચવું ખૂબ જ ગમે આપણે પુસ્તક ઉપરથી વાક્ય બનાવ્યું તમે બીજા પુસ્તક ઉપરથી ઘણા બધા આપણે વાક્ય બનાવી શકીએ હવે લખ્યું છે ઘોડો શું લખ્યું છે ઘોડો તો શું આપણે વાક્ય બનાવીએ તેમાં ઘોડો શબ્દ છે તે આવી જવો જોઈએ તો લખો જોઈએ ઘોડો ખૂબ જ ઝડપથી ને દોડી શકે છે ઘોડો ખૂબ જ ઝડપથી દોડી શકે આવી રીતના આપણે વાક્ય લખીએ પછી છે ગુલાબ તો ગુલાબ વિશે શું વાક્ય લખીએ આપણે તો લખો જોઈએ પેલા ગુલાબનો રંગ ગુલાબી છે શું વાક્ય બનાવ્યું આપણે
પેલા ગુલાબનો રંગ ગુલાબી છે. ચાલો પછી શબ્દ છે કેરી. તો કેરી ઉપરથી શું વાક્ય બનાવીએ આપણે? કેરી ઉપરથી ને શું બને? તો આપણે લખો જોઈએ, કેરી કાચી હોય ત્યારે ખાટી હોય. શું વાક્ય બનાવીએ? કેરી કાચી હોય ત્યારે કેવી હોય? તો કે ખાટી હોય. ચાલો પછી આપણે પાંચમા નંબરનો શબ્દ જોઈએ. તો લખ્યું છે કાતર. તો કાતર ઉપરથી આપણે શું વાક્ય બનાવીએ? હા, તો લખો જોઈએ, કાતરથી કાપડ કપાય. કાતરથી શું કપાય? તો કે કાતરથી કાપડ કપાય. અથવા તો તમે બીજું પણ લખી શકો કે કાતર છે તે દરજીને કાપડ કાપવામાં ખૂબ જ ઉપયોગી છે. આવી રીતના બીજું વાક્ય પણ તમે લખી શકો. હવે એક આપણે અહીંયા બીજું લેસન જોઈએ. એમાં અહીંયા અમુક કોષ્ટકમાં મેં નામ લખ્યા છે, એમાંથી તમારે ફળના નામ, સેવાના ફળના નામ શોધી અને તમારે અહીંયા જે જગ્યા આપી છે ખાલી તેમાં તમારે લખવાના રહેશે. તો અને પહેલવેલા તો છે ને અહીંયા એની માથે આપણે ગોળ કરી દેવાનું રહેશે. જેમ કે આ લખ્યું છે કે રી, તો કેરી એક ફળ છે, તો એની આપણે આમ ગોળ કરશું. પછી તે શબ્દ અહીંયા આપણે લખશું, કે રી કેરી. પછી બીજો શબ્દ શું બનશે? તો કે જામફળ. શું બન્યો? જામફળ. તેની ઉપર આપણે આનું ગોળ કરશું. પછી તેને આપણે અહીંયા લખવાનું છે, જામફળ. પછી ત્રીજું ફળનું નામ ગોતો જોઈએ. તો શું આવ્યું? દાડમ. દાડમ. હવે આપણે એની માથે ગોળ કરીએ અને અહીંયા લખીએ આપણે દાડમ. પછી ચોથા નંબરનું ફળ ગોતો. શું આવશે અહીંયા? ચીકુ અથવા તો સીતાફળ. સીતાફળ ઉપર ગોળ કરો. હવે આપણે અહીંયા લખીએ સીતાફળ. પછીનું છે કે આપણે જોયું ચીકુ. ચીકુ ઉપર ગોળ કરો. અને આપણે અહીંયા લખશું ચી કુ. પછી એક છેલ્લું રહ્યું છે, તો આપણે જોઈએ કે કેડા. શું થયું? કેડા. આવી રીતના આપણે આમાંથી ફળના નામ ગોતી અને આપણે અહીંયા લખવાના છે. હવે અમુક જોઈએ આપણે કે અમુક શબ્દ લખાવું છું હું તમને. તો આપણે લખીએ કે અને બે માત્રા ઐરાવત. ઐરાવત શું શબ્દ થયો? ઐરાવત. આપણે આખી બારક્ષરી શીખીએ છીએ એટલે આપણે કાના માત્રા કે અમુક કોવાળો જ શબ્દ અને કોવાળા જ વાક્ય, કુવાળા જ શબ્દ અને કુવાળા વાક્ય એવું નથી શીખવાનું. પણ આપણે બધી રીતના બધું શીખવાનું છે.
તો આપણે હું કોઈ પણ વાક્ય અથવા કોઈ પણ શબ્દ તમને લખાવું. હવે આપણે જોઈએ કે ખેડૂત શું શબ્દ થયો? ખેડૂત. હવે બીજો શબ્દ જોઈએ, ત્રીજા નંબરનો આપણે શબ્દ જોઈએ તો શું શબ્દ આવશે? એ ર ણ. પછી ચોથા નંબરનો શબ્દ જોઈએ આપણે, નને બે માત્રા નવ કા, નવ કા. પછી પાંચમા નંબરનો જોઈએ આપણે, અલંકાર શું શબ્દ થયો? અલંકાર. એવી રીતના આપણે બારક્ષરીની લાઈન શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના અને ફળના નામ અને શબ્દ શીખ્યા. બીજા હવે આપણે અહીંયા લેક્ચર પૂરું કરી આગળના લેક્ચરમાં આપણે બીજું લેસન જોશું. તો અત્યારે નમસ્તે બાળમિત્રો.